ભારત બંધ એલાનમાં ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા આજે વહેલી સવારે વિરોધ પ્રદર્શન થાય તે પહેલા પોલીસ દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા કોંગી નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. સરકાર દ્વારા કૃષિ બિલ પસાર કરાયા બાદ ભારત દેશમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. પંજાબ સિંધુ બોર્ડરથી લઈ દિલ્હી સુધી ખેડૂતોનો વિરોધને હવે વિપક્ષનો પણ સમર્થન મળ્યો છે. આજરોજ ખેડૂત દ્વારા સરકારના કાને વાત પહોંચાડવા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે ભારત બંધના એલાનમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા આજે વિરોધ પ્રદર્શન થવાની શક્યતા વચ્ચે વહેલી સવારે જ પોલીસે કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ભરૂચ કોંગ્રેસના જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને વહેલી સવારથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને સવારથી જિલ્લા પ્રમુખને નજર કેદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ વિક્કી સોકી, રાજેન્દ્રસિંહ રાણા અને NSUI પ્રમુખ યોગી પટેલ સહિત અન્ય કેટલાક કોંગી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. જોકે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અટકાયતને લોકશાહી વિરુદ્ધ ગણાવી સરકારના ઇશારે શાંતિપૂર્વક થતા વિરોધ પ્રદર્શનમાં પણ અટકાયત થતી હોવાનો કટાક્ષ વ્યક્ત કર્યો હતો. જે તરફ દિલ્હીની અંદર ખેડૂતો આંદોલન કરી રહેલા હોય, ખોટી રીતે કડકડતી ઠંડીમાં એમની પર ટીયર ગેસ છોડી લાઠીચાર્જ કરવામાં આવતો હોય, ત્યારે સમગ્ર જિલ્લાના સમગ્ર રાજ્યના કોંગ્રેસ પક્ષના લોકો આજે ખેડૂતને વહારે છે અને રોડ ઉપર જ્યારે શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા હોય, કોંગ્રેસના એક એક કાર્યકર્તા પોતાને ઘરે રહીને આંદોલનને સહકાર આપતા હોય, ત્યારે મને ભારતીય જનતા પાર્ટીની આ પોલીસ બળજબરીપૂર્વક કોંગ્રેસના એક એક કાર્યકર્તાની ધરપકડ કરી રહેલી છે. આવનાર દિવસની અંદર કોંગ્રેસનો એક એક કાર્યકર હશે, ખેડૂત હશે, એ રોડ પર આવતા ક્યારે પણ થશે.